देव शनि के एक वधारे ज गंभीर छे। तमे क्षुब्ध थाओ, जेम तमारू मन कहे तेमज करजो। મારો નિર્ણય છે કે એક વિશાળ અને અદ્ભુત ઉત્સવનું આયોજન થાય। અને એમાં અસુરોને પણ નિમંત્રણ આપવામાં આવે, જેથી બધા નવા દેવરાજના દર્શન કરી શકે। તારા વિચાર ગમે તે હોય શની, परंतु मारी इच्छा छे कि तू आ उत्सव मा उपस्थित रहे। अवश्य शनि सभा मा अवश्य उपस्थित रहशे। देव तमारा आदेश नु पालन थशे माता। परंतु माता, मारे तमारी साथे एकांत मा થોડો સમય વિતાવવો છે। ખબર નહીં કેમ મન વ્યથિત થઈ રહ્યું છે। અવશ્ય પુત્ર, તું તારા કક્ષમાં જા, હું યમી યમીને સુવાડીને આવું છું। માતા, તમારી લોરી સંભળાવો ને। યમ સૂઈ ગયો છે યમી, અવાજ થશે તો જાગી જશે, સૂઈ જા। તું અહીંયા મેં કહ્યું હતું ને પુત્ર, કક્ષમાં પ્રતીક્ષા કર, હું આવું છું। યમીને પણ લોરી સાંભળવી છે અને મારે પણ। યમ સૂઈ ગયો છે ને, તમારી લોરી સાંભળીને સંતાન જાગશે નહીં માતા, યમને વધુ સારી નિંદ્રા આવશે। મેં તો જાણું છું કે મેં સત્ય કહ્યું હતું કે સંજ્ઞાની સાથે સાથે છાયાનું પણ અસ્તિત્વ છે। દેવર્ષિ,
તમે શનિને સમજાવશો તો એ સમજી જશે। અને જ્યારે શનિને પોતાની માતાનું સત્ય ખબર પડશે તો એ ક્રોધથી ભરાઈ જશે, કંઈક એવું કરી બેસશે કે તેના કર્મ ફળદાતા બનવા પર પ્રશ્ન ચિહ્ન લાગી જશે। શનિને સત્ય કહેવું મારા વશમાં નથી, કિંતુ હા, તમને એક સૂચના આપીને હું તમારી સહાયતા અવશ્ય કરી શકું છું। અને સૂચના એ છે કે કાલે સૂર્યદેવ વિધિપૂર્વક દેવરાજના સિંહાસન પર બિરાજમાન થવાના છે। કેવળ આજ રાત્રિનો જ સમય શેષ છે તમારી પાસે, એક રાત્રિ, અને તમારું પ્રિય સિંહાસન સદાય માટે તમારાથી દૂર થઈ જશે। તમે ઠીક તો છો ને? હું ઠીક છું પુત્ર। માતા તો સ્વયં મને આ શાખાથી બચવાનું કહેતી હતી, તો આજે એ જ કેમ આને ના જોઈ શકતી? કેટલો સુખદ અનુભવ થાય છે ને? તમને સ્મરણ છે ને માતા, જ્યારે પણ હું હતાશ થઈ જતો હતો તો તમે મને આ હિંચકા પર બેસાડી દેતા હતા, અને તમારી લોરીથી મને ઊંઘ આવી જતી હતી। માતા, શું થયું શનિ? એ જ તો હું જાણવા માંગુ છું કે તમે અહીં આવીને પ્રસન્ન થતા હતા, પરંતુ આજે તમે ખોવાયેલા કેમ છો? શું કઈ છુપાવી રહ્યા છો મારાથી? ઠીક કહ્યું શનિ, તારી માતા તારાથી કંઈક છુપાવી રહી છે। સંજ્ઞા તારાથી છુપાવી રહી છે કે તે અસ્વસ્થ છે। એ તારું મન રાખવા માટે તારી સાથે અહીંયા આવી છે।